ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારે ઉત્સાહ અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 3 ઓક્ટોબરના દિવસે મતદાન યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે ખૂબ જ રોમાંચક બનનાર છે. કુલ 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન યોજાનાર છે. તો મતદારોને પ્રભાવિત કરવાના છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરવામાં આવ્યા છે. તો આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્પર્ધા છે. ભાજપે 44, કોંગ્રેસે અને 44, આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તો ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલી સરકારી આર્ટ્સ કોલેજ ખાતેથી ઇલેક્શન વોટિંગ મશીન ડિસ્પેચ કરવામાં આવ્યા હતા. તો આ મશીનને ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડમાં અલગ અલગ સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યા છે. તો ગાંધીનગર મહાનગરપાલિકામાં ગ્રામ્ય વિસ્તારના 18 ગામો ભળી જતા નવા સમીકરણો સાથે ચૂંટણી યોજાઈ રહી છે. ત્રિકોણીય જંગમાં કયા પક્ષનો વિજય થશે તે 5 તારીખે પરિણામ બાદ જાણવા મળશે.